નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કલ્પતારૂ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં વિજ્ઞાન વિષયનો પાઠ બે એસિડ બેઝ અને ક્ષાર એની માહિતી આપણે આ પાઠ સિરીઝની અંદર લેવાની છે જેમાં પાઠના મુદ્દાઓની વાત કરીએ તો એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો એની સમજ ત્યારબાદ તમામ એસિડ બેઝમાં શું સમાનતા જોવા મળે છે એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે અને ક્ષાર વિશેની માહિતી આ આપણા મુખ્ય ટોપિક છે એના સબ ટોપિકો ઘણા બધા છે તો પાઠ તમારો પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે અને ટૂંક સમયમાં જ વિજ્ઞાન વિષયની જે બ્લૂ પ્રિન્ટ છે એનો વિડીયો પણ અપલોડ કરી દેવામાં આવશે જેથી તમને ખબર પડે કે કયા પાઠમાંથી કેટલું પૂછાય છે અને બ્લૂ પ્રિન્ટને કેવી રીતે આપણે ફોલો કરવી જેથી તમે સરળતાથી એ પાઠને તૈયાર કરી શકો તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન આપણો જોઈએ તો એસિડ અને બેઇઝ એના સામાન્ય ગુણધર્મો લખો તો તમે નાના ધોરણોમાં ભણી ગયેલા છો કે લિટમસ પેપરના આધારે જો તમે એવું શીખ્યા હતા કે ભૂરું લિટમસ પેપર પ્રવાહીમાં ડુબાડવામાં આવે અને જો રંગ લાલ થઈ જાય તો એને એસિડ કહેવાશે એટલે કે આપણે એક શોર્ટ ટ્રીક યાદ રાખતા હતા એ ભૂ લા ભૂલાભાઈને આપણે બોલાવવાના એ ભૂલા એ રીતે તો ભૂ પરથી ભૂરું અને લા પરથી લાલ તો એસિડ એ લાલ ભૂરા લિટમસને લાલ બનાવે છે અને બેઇઝ જે છે એ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો લાભુબેન એનો લાભુ બે એટલે કે લાલ લેટમસને ભૂરું બનાવે તેને શું કહેવાશે બેઇઝ એસિડ કોને કહેવાય તો ભૂરાને લાલ બનાવે અને બેઈઝ કોને કહેવાય તો લાલ ને ભૂરું બનાવે તો આ એક તમારો સામાન્ય ગુણધર્મ તમે આગળના ધોરણોની અંદર ભણી ચૂક્યા છુઓ હવે સામાન્ય ગુણધર્મો કેવા હોય છે તો કે એસિડ એ સ્વાદે ખાટા હોય છે વિના ભૂરા લેટમસને લાલ બનાવે છે બેઈજ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે અને ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ગેસ મુક્ત કરે છે મોટાભાગે જે ઘરમાં આપણે ખાટા પદાર્થો ખાઈએ છીએ એ બધા જ ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જેમ કે દહીં તો તે દહીંની અંદર લેક્ટિક એસિડ આમલી એમાં ટાટરિક એસિડ લીંબુમાં સાયટ્રીક એસિડ ટમેટામાં ઓક્ઝેલિક એસિડ તો આવા એસિડ આપણે ખાવાના ઉપયોગમાં લેતા હોઈએ છીએ તે બેજ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે તો ભજીયા બનાવતી વખતે જે સોડા ઉમેરવામાં આવે છે એ સોડા પોતે બેઇઝ છે અને એના ઉપર જ્યારે લીંબુનો રસ નીચવવામાં આવે તો એક ખૂબ જ ફીણ ઉત્પન્ન થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાં ઉત્પન્ન થાય છે તો આ પ્રક્રિયા જે છે એ બેઇઝ સાથેની પ્રક્રિયા છે એવું કહી શકાય હવે બેઇઝના ગુણધર્મો શું છે તો કે બેઇઝ સ્વાદે તુરા હોય છે બીના લીટમસ પેપરને ભૂરું બનાવે છે અને એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે તો આ તમારા એના સામાન્ય ગુણધર્મો થયા હવે સૂચક એટલે શું એસિડ બેજની પરખ માટે વપરાતા સૂચક જણાવો તમે લેટમસ પેપરની મદદથી કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક એની માહિતી મેળવી શકો છો પરંતુ તમારી પાસે સમજો કે એવું કોઈ લેટમસ પેપર હાજર નથી તો શું તો એવામાં તમે આ જે સૂચક છે એનો ઉપયોગ કરી શકો છો તો સૂચક એ શું છે તો કે દ્રાવણ એસિડ અને બેજની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે સ્લાઇડ થોડી આપણે મોટી લઈએ તો તમને ક્લિયર દેખાશે કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને શું કહે છે સૂચક ને એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચક જેવા કે મિથાઇલ ઓરેન્જ થેલિન તથા કુદરતી સૂચકોમાં લિટમસ પેપર હળદર લાલ કોબીજના પાન હાઇડ્રાન્જિયા પેટ્રુનિયા પેટોનિયા અને ઝેરા નિયમની રંગીન પાખડીઓ એનો ઉપયોગ થાય છે મિત્રો ઘરમાં હળદર તો હશે જ તો આજે એક નાનકડો એવો પ્રયોગ કરજો કે હળદરવાળું પાણી બનાવી અને એની અંદર સાબુ અથવા તો કપડાં ધોવાનો સોડા ચપટી એક નાખો પછી જુઓ એમાં તમને કેવા પ્રકારનું રંગ પરિવર્તન જોવા મળે છે તો હળદરનો પીળા રંગનું દ્રાવણ તમારું લાલ રંગનું થઈ જશે તો એ શું બતાવે છે કે તમારું દ્રાવણ બેઝિક બન્યું કેવું બન્યું બેઝિક ત્યારબાદ વેનીલા અર્ક ડુંગળી લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે અને તેને ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે ઘ્રાણેન્દ્રિય એટલે આપણી સૂંઘવાની ક્ષમતા અથવા તો સૂંઘવા માટેની ઇન્દ્રિય જે આપણું નાક છે તો આવા પદાર્થો જે છે એ એસિડ અને બેઝની હાજરીમાં શું કરે છે વાસ બદલે છે આ ઉપરાંત લિટમસ દ્રાવણમાં જે જાંબુડિયા રંગનું હોય છે જેને લાઇકેન કે જે થેલોફાઈટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે એ સૂચક તરીકે વર્તે છે એ શું છે તો કે લાઇકેન એક પ્રકારની ફૂગ અને શેવાળ એ બંનેનું મિશ્રણ છે તો એ થેલોફાઈટા વર્ગ સાથે સંબંધ ધરાવતો છોડ એટલે એકચ્યુઅલમાં જે એમોઝોનના જંગલો છે એના વૃક્ષોના થડ ઉપર આ લાયકેન જોવા મળે છે તો એમાં શેવાળ અને ફૂગ બંને સંયુક્ત જીવન વિતાવતી હોય છે એટલે દૂરથી તમને એ વનસ્પતિ જેવી જ દેખાય છે તો એનો જે રસ કાઢવામાં આવે છે એને પીસીને રસ કાઢવામાં આવે છે એ જાંબુડિયા રંગનો હોય છે અને એમાં જ પેપરને ડુબાડવામાં આવે તો આપણું લિટમસ પેપર તૈયાર થતું હોય છે ત્યારબાદ જાણેન્દ્રિય સૂચક કોને કહેવાય છે અથવા તો ઓલ ફેક્ટરી સૂચક તરીકે પણ એ ઓળખાય છે તો ઉદાહરણ આપો તો જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય એવા પદાર્થોને ઘાણેન્દ્રીય સૂચક કહે છે દાખલા તરીકે વેનીલા અર્ક ડુંગળી અને લવિંગનું તેલ તો એના ઉપર તમે એસિડ અથવા તો બેઝ એટલે કે લીંબુનો રસ કે સાબુ કે ડિટરજન્ટ એનું દ્રાવણ ઉમેરો તો એને સુગંધમાં શું થશે ફેરફાર થશે તો એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ જ્ઞાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખીએ છીએ જ્ઞાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ બેઝની પરખ કેવી રીતે કરી શકાય ઉદાહરણ આપીને સમજાવો તો એસિડ એ ઘાણે જ્ઞાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી પરંતુ બેઇઝ એ ઘાણેન્દ્રીય સૂચકની વાસને દૂર કરે છે દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ એચસીએલના સીએલના ટીપાનો છંટકાવ કરીએ અને કપડું સૂંઘીએ તો એમાં લવિંગના તેલની વાસ આવે છે જે સૂચવે છે કે એસિડને લીધે એ વાસ દૂર થતી નથી પરંતુ આ જ લવિંગના તેલની વાસ ધરાવતું સ્વચ્છ કપડું એના ઉપર મંદ એનએચના ટીપાનો છંટકાવ કરો અને પછી એને સૂંઘશો તો શું થશે તો કે લવિંગના તેલની વાસ દૂર થઈ જશે એટલે એના આધારે આપણે એવું કહી શકીએ કે જ્ઞાણેન્દ્રીય જે સૂચકો છે એની વાસને દૂર કરવા માટે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે આપણે એટલે જ સવારે આપણા કપડાં ધોતા હોઈએ છીએ જેથી ખાતી વખતે કોઈ પદાર્થો કપડાં પર પડ્યા હોય તો એને આપણે સાબુ અથવા તો કોસ્ટિક સોડા એને ઓએચમાંથી જે બનાવેલો છે ધોવાનો સોડા એના દ્વારા દૂર કરી શકાય છે પાંચમો પ્રશ્ન છે ઝીંક ધાતુની મંદ એચ કે મંદ એચ ટુ એસઓ ફોર સાથેની પ્રક્રિયાથી એચ ટુ વાયુ ઉત્પન્ન થાય છે પણ મંદ એચએનઓ થ્રી સાથેની પ્રક્રિયાથી એચ ટુ વાયુ ઉત્પન્ન થતો નથી શા માટે સમજાવો તો મિત્રો આ બે વસ્તુ તમે જોઈ જ હશે જીંક ધાતુ એ તમને ક્યાં મળશે તો જે તમારા રિમોટ અથવા તો ઘડિયાળનો સેલ છે એ સેલનું ઉપરનું કવર કાઢી નાખો પછી જે તમને જોવા મળે છે એ ધાતુ તમારી જીંક ધાતુ છે અને મંદ એચ એ લગભગ દરેકના ઘરમાં હોય છે જે ટોયલેટ ક્લિનર તરીકે આપણે પીળા રંગનો એસિડ વાપરીએ છીએ એ એસિડ સાંદ્ર એચ છે તો એક ગ્લાસ કે એક ટબ જેટલા પાણીમાં તમે એક ઢાંકણું કે બે ઢાંકણા ઉમેરો તો એ તમારો મંદ એચ તૈયાર થઈ ગયો અને મંદ એચ ટુ એસઓ ફોર જે છે એ તમને નોર્મલી પ્રયોગશાળા સિવાય ક્યાંય પ્રાપ્ય નહીં થાય અને એચ એન થ્રી પણ પ્રયોગશાળા સિવાય પ્રાપ્ય થતો નથી અને મિત્રો ખાસ કરીને આવા પ્રયોગો કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી કારણ કે આ જે એસિડો છે એચ સી એલ એસ ટુ એસઓ ફોર અને એચ એન થ્રી એ ખૂબ જ સાંદ્ર એસિડ છે એટલે કેમિકલ સાથે બહુ રમત ના કરવી બરાબર જીવ છે તો જહાન છે એવું આપણા પીએમે પણ કીધું છે તો પ્રયોગો તમે કરતા હો તો તમારા ઘરના મોટા સભ્યોની દેખરેખમાં કરવા હવે ઝિંક ધાતુ મંદ એચ કે મંદ એચ ટુ એસોફોર સાથે પ્રક્રિયા કરી એચ ટુ વાયુ ઉત્પન્ન કરે છે કારણ તો કે જીંક ધાતુ એ એચ ટુ વાયુ કરતાં વધુ ક્રિયાશીલ છે આથી મંદ એચ કે એચ ટુ એસો ફોરમાં સરળતાથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરશે સક્રિયતા શ્રેણી પ્રમાણે તમે જુઓ તો જીંક એ હાઇડ્રોજન કરતાં પણ સક્રિય ધાતુ છે અને પાઠ એકની અંદર જે વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણી ગયા એની અંદર કીધેલું હતું કે જે સક્રિય છે એ પોતાના કરતાં ઓછી સક્રિય ધાતુનું શું કરે છે વિસ્થાપન કરે છે તો અહીં હાઇડ્રોજન એ ઝીંક કરતાં ઓછો સક્રિય છે એટલે ઝીંક પોતે એચસીએલમાંથી એનું વિસ્થાપન કરશે અને તેની સાથે જેડ એન સીએલ ટુ બનાવશે અને દૂર થયેલો હાઇડ્રોજન એચ ટુ અણુ બનાવીને વાયુ સ્વરૂપે દૂર થઈ જાય છે એ જ રીતે એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરે તો જેડેન એસઓ ફોર બને છે અને હાઇડ્રોજન દૂર થાય છે પરંતુ એચએનઓ થ્રી સાથે પ્રક્રિયા કરે તો કેમ ઉત્પન્ન નથી થતો મંદ એચ એન થ્રી એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે આથી પ્રક્રિયા દરમિયાન જે એચ ટુ વાયુ ઉત્પન્ન થાય છે એનું ઓક્સિડેશન કરી અને એચ બનાવી કાઢે છે એટલે કે પાણી બનાવી નાખે છે આથી તમને ત્યાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો દેખાતો નથી છઠ્ઠો પાઠ છે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઝીંક ધાતુની પ્રક્રિયા જણાવો તો એની અંદર તમારે બંને પ્રક્રિયાના સમીકરણો પહેલાં તો લખવાના છે કે જેડ એન પ્લસ ટુ એચસીએલ એકવીએસ એકવીએસ એટલે અહીં એને મંદ બનાવેલો છે પાણી ઉમેરેલું છે તો આગળના પ્રશ્નમાં જ આપણે જોઈ ગયા કે સક્રિય હોવાને કારણે એનું વિસ્થાપન કરશે હવે જેડ એન પ્લસ ટુ એને ઓએચ એકવીએસ તો અહીં એનએ ટુ ઝેડ એન ઓ ટુ સોડિયમ ઝિન્કેટ બને છે જે અવક્ષેપના રૂપમાં હોય છે અને હાઇડ્રોજન વાયુ દૂર થાય છે તો જે રીતે એચસીએલ સાંદ્ર એસિડ છે એવી રીતે એને એ સાંદ્ર બેઝ છે તો બંને સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે હાઇડ્રોજન વાયુને દૂર કરે છે ત્યારબાદ કઈ ધાતુનો મંદ એસિડ સાથે ધાતુઓ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી એચ વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ પ્રક્રિયા કરી મુક્ત કરતી નથી તો જે ધાતુઓ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હશે એ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે દાખલા તરીકે જીંક મેગ્નેશિયમ લોખંડ આ બધી ધાતુઓ હાઇડ્રોજન કરતાં કેવી છે વધારે સક્રિય છે તો એ તમે અહીં જોઈ શકો છો સમીકરણો બધા એક જ સરખા છે જે ધાતુઓ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય તો તે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં દાખલા તરીકે કોપર એટલે કે તાંબુ તો એ હાઇડ્રોજન કરતાં ઓછું સક્રિય છે તો અહીં શું થશે કે એક તો એચ થ્રી છે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે કે હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરી પાણીમાં રૂપાંતર કરી દેશે અને એન ટુ ઓ ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છૂટો પડે છે અને સીયુ એનો થ્રી ટ્વાઇસ કોપર નાઇટ્રેટ બને છે એ પછી આઠમો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો તો એનએ ટુ સીઓ થ્રી પ્લસ ટુ એચસીએલ સીએલ ટુ એનએચસીએલ પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ અને એને એચ સીઓ થ્રી પ્લસ એચ સીએલ ગીવ પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ હવે મિત્રો અહીં તમને સમતોલિત સમીકરણ કીધું છે તો સમતોલિત કઈ રીતે કરવાનું એ આપણે ઓલરેડી આગળ પાઠ એકની અંદર ભણી ગયા છીએ છતાં અહીં એકવાર સમજી લો તો સર્વપ્રથમ તો તમારે જે તીરનું નિશાન છે એની ડાબી તરફ તમારા પ્રક્રિયકો છે જમણી તરફ તમારી નીપજો છે તો કયા કયા પ્રક્રિયકો છે એનું પહેલાં તો તમે લિસ્ટ બનાવો તો સર્વપ્રથમ તમને પહેલું સમીકરણ આપણે ધ્યાનમાં લઈએ તો અહીં તમને સોડિયમ આપેલું છે ત્યારબાદ કાર્બન આપેલો છે ઓક્સિજન આપેલો છે હાઇડ્રોજન છે અને ક્લોરીન છે તો આટલા ઘટકો તમારા પ્રક્રિયકમાં રહેલા છે હવે પ્રક્રિયકની સાઈડ એટલે કે ડાબી બાજુએ અને જમણી બાજુએ કેટલા કેટલા છે એ જુઓ તો પહેલાં તો એને ટુ એટલે સોડિયમ પ્રક્રિયક તરીકે બે છે જ્યારે નિપજ તરીકે એક છે ત્યારબાદ કાર્બન પ્રક્રિયક તરીકે એક છે નિપજ તરીકે એક છે ઓક્સિજન પ્રક્રિયક તરીકે ત્રણ છે નિપજ તરીકે પણ ત્રણ છે હાઇડ્રોજન અહીં સિંગલ છે તો સામા પક્ષે એ બે છે ક્લોરીન એક છે તો સામા પક્ષે પણ એ એક છે એટલે ઓવરઓલ ક્લોરીન કાર્બન અને ઓક્સિજન એને તમારે સંતુલિત કરવાની જરૂર નથી રહી વાત સોડિયમ અને હાઇડ્રોજનની તો સોડિયમ અને હાઇડ્રોજનને હવે આપણે સંતુલિત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે એને ટુ હોવાને કારણે નિપજની તરફ એને સીએલની આગળ આપણે શું કરવું પડશે બે મૂકવા પડશે એટલે આપોઆપ ટુ એને સીએલ તો બંને બાજુ એને બ બે થઈ ગયા તો હવે સીએલનું સેટિંગ વિખાયું સીએલ એક એક હતો અહીં સીએલ બે થયો તો તમારે એચ સીએલની આગળ બે મૂકવો પડશે તો પાછું એચનું સેટિંગ વિખાઈ જાય છે સોરી તો એચ આપોઆપ સંતુલિત થઈ જાય છે જે એક હતો એ બે થઈ ગયા એટલે એચ પણ શું થયો તમારો બે થઈ ગયો સીએલ પણ તમારો બે થઈ ગયો તો આ તમારું સમીકરણ સમતોલિત થયું જ્યારે બીજું સમીકરણ ઓલરેડી તમારું સંતુલિત છે જ વિડીયોને પોઝ કરી અને તમે જોઈ શકો છો કે એને કેટલા એચ કેટલા સી કેટલા ઓ કેટલા અને સીએલ કેટલા તો એ તમને આપોઆપ જ બંને સરખા મળી રહેશે એ પછી નવમો પ્રશ્ન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં કઈ નિપજ મળે છે મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા જણાવો તો જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે સીએ સીઓ થ્રી ચૂનાનો પથ્થર બને છે અને આના કારણે તમને ચૂનાનું દ્રાવણ એ દૂધિયું બન્યું હોય એવું લાગે છે તો પ્રક્રિયા કેવી થઈ છે તો કે સીએઓ એચ ટાઈસ જે ચૂનાનું પાણી છે એમાં મર્યાદિત માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરો તો સીએ સી થ્રી જે સફેદ અવક્ષેપ બને છે અને એચ ટુઓ લિક્વિડ બને છે આ જ દુધિયા દ્રાવણમાં તમે જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરશો તો શું થશે તો કે પાણીમાં દ્રાવ્ય એવો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે મિત્રો અહીં પણ તમે જુઓ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને અહીં કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉપર કેલ્શિયમ કાર્બોનેટ તો અહીં સોડિયમ કાર્બોનેટ હવે તમારા માટે પ્રશ્ન એ છે દરેક વિડિયોની જેમ કે એને ટુ સીઓ થ્રીને અને એને એચ સીઓ થ્રીને આપણે કયા સાદા નામથી ઓળખીએ છીએ એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે તો જ્યારે એચ દાખલ થશે ત્યારે એ ઘટકો પાણીમાં દ્રાવ્ય બનતા હોય છે એટલે અહીં વધારે પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરવામાં આવે તો પાણીની અંદર જ એ પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટની સાથે સી એ એચ સીઓ થ્રી ટોઈસ બનાવે છે જે પાણીમાં દ્રાવ્ય છે તો મિત્રો અમારી સાથે જોડાવવા માટે તમારું નામ શાળાનું નામ અને જિલ્લાનું નામ લખી નાઇન ફોર ટુ નાઇન ટુ સિક્સ ફાઇવ સેવન ફાઇવ થ્રી પર મોકલી આપો જેથી તમને વિડીયોના નોટિફિકેશન એમની માહિતી અને વિડીયોના શીડ્યુલ પણ મળતા રહે જે મિત્રો જોડાયેલા છે એને ખ્યાલ છે કે રાત્રિ દરમિયાન જ આગલા દિવસે કઈ કયા સમયે કયો વિડીયો આવવાનો છે એનો એક શીડ્યુલ મૂકી દેવામાં આવે છે જેથી તમે તમારી તૈયારી